युवा भाइयों बहनों, गायत्री परिवार ना परिजन भाई बहनों, आगामी जानुआरी तारीख 10-11-12 बार जानुआरी आप बदा जाए क्यों दिवस है? 12 जानुआरी दीकरियो कोनी जयंती है? स्वामी विवेकानंद, बराबर। एटले आपणे विवेकानंदनी जयंती एमां सामेल थई जाय रीते 10-11-12 जामनगर जिल्लानुं जामजोधपुर तालुको अने जामजोधपुर तालुकानुं गींगणी गाम, बराबर ने? परिचित छे ने शब्द गींगणी गाम? तो गींगणी गामथी पण मारा मेहमान पधार्या छे शक्તિપીઠના મગનભાઈ અને મિત્રો। તો ત્યાં 3 દિવસની યુવા શિબિર છે, બરાબર। 15-35 વર્ષના યુવાઓનું ઘડતર કરવા માટે માત્ર આપણે શિક્ષણ લઈએ છીએ, માત્ર ડિગ્રીઓ જ હાંસલ કરીએ છીએ એવું નહીં, પણ શિક્ષણ અને ડિગ્રીની સાથે આપણે શું બનવાનું છે? શું કીધું વિવેકાનંદજીએ? સાચા અર્થમાં આપણે માનવ બનીને ઉભરવાનું છે, બરાબર ને? આપણે લાઈફમાં તો બધી મેળવી લઈ, ડિગ્રીઓ પ્રાપ્ત કરી લઈ, પણ પછી માનવતા ન હોય તો? એટલે શિક્ષણની સાથે સાંસ્કૃતિક બાબતોને કેમ વણી લેવી અને સાચા અર્થમાં આપણે એક વિદ્યાર્થી સમાજની અંદર એક સાચા માનવ તરીકે ઉભરી આવે એના માટેનું આ તમને આજે વક્તવ્ય પીરસવાનું છે। બોલે ભારત માતા કી જય। કોણ છે ભારત માતા? સ્ટુડન્ટ પાસે બોલ છે, કોણ છે ભારત માતા? ખોડિયાર માતા, અંબાજી માતા, ગાયત્રી માતા, એ રીતે ભારત માતા કોણ છે? આ દેશ જ એક એવો છે કે જ્યાં ભારતને, પૃથ્વીને, ધરતીને શું કરવામાં આવે છે? માતા। પાકિસ્તાનને માતા નથી કોઈ કહેતું, કે છે રશિયાને, અમેરિકાને, ન્યુઝીલેન્ડ, કેનેડાને માતા એ છે જ્યાં નરકાત્માને ઉત્પન્ન કરે એનું નામ માતા છે। જનની એ છે એ જનેતા એને કહેવાય જે મહાપુરુષોને, ઋષિઓને, સંસ્કૃતિના સંવર્ધનોને એ ઉત્પન્ન કરે। આપણો દેશ, આપણી સંસ્કૃતિ અને એમાં આખો સૌરાષ્ટ્ર, આપણો વિસ્તાર કયો છે? સૌરાષ્ટ્ર। સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રની એ ભૂમિ સંતોની, દેશ ઋષિઓની અને મહાપુરુષોની ભૂમિ છે। એટલા માટે એની અંદર આપણે જન્મ આપ્યો છે એ આપણી માતા। માતા કરતા પણ કોઈ જો વધુ મોટું આપણું કોઈ ધ્યાન રાખતો હોય તો કોણ રાખે છે? ધરતી, પૃથ્વી। એટલા માટે છે આ સમગ્ર અને ભારત દેશની જે ધરતી છે એ સમગ્ર રૂપ એ કોણ છે? ભારત માતા। અને તમે સ્ટુડન્ટ છો, તમારું બીજું નામ ગુજરાતીમાં શું કહેવાય છે? વિદ્યાર્થી। શા માટે વિદ્યાર્થી કહેવામાં આવે છે? વિદ્યાર્થીઓ શા માટે? કારણ આવડે બોલો, જે તમને આવડતું હોય બોલો, ભલે ખોટું પડે, પણ જિજ્ઞાસા રાખો, તમારી અંદર જે પડેલી છે શક્તિ છે એને ઉજાગર કરો। માત્ર બેઠા બેઠા તમે જ્યાં સ્કૂલમાં હો, ક્લાસમાં હો, ટ્યુશન ક્લાસમાં, એ તમારી અંદર રહેલી એ ઉર્જાને ઊભી કરો, જેથી કરીને તમારામાં જે જિજ્ઞાસા છે, તમારામાં જે એ કેલિબ્રિટી પડી છે એ ઊભી થાય। વિદ્યાર્થીઓ શા માટે તમને કીધા? તમને ધંધાર્થી કેમ ન કીધા? તમને શિક્ષાર્થી કેમ ન કીધા? તમને ઘણા બધા એવા છે તો તમને વિદ્યાર્થી જ કેમ કહેવાય? વિદ્યાર્થીઓ છો, બરાબર છે ભાઈ? મિત્રો બરાબર છે? અચ્છા, વિદ્યા કોને કહેવાય? ચાલો, તમે વિદ્યાર્થીઓ છો તો એ વિદ્યા કોને કહેવાય? તમે સ્કૂલમાં લખ્યું છે વિદ્યા વિનય અને શોભે, વિદ્યા વિનયથી શોભે છે, અને વિદ્યા વિદ્યાનો મતલબ છે વિનય, વિવેક, શાલીનતા, ઉદારતા, પરમાર્થપણ જેનામાં રહેલા છે એનું નામ વિદ્યાર્થીઓ છે। તો તમે એવા ગુણો સાથે, તમારી અંદર ગુણો જે પડેલા છે એ મને તમને ખબર નથી, એને ઉજાગર કરવા માટે તમારી મતલબ કે આપણે કોણ છીએ, હું એમ આય
હું કોણ છું? મને તમે કોઈ પૂછે તમે કોણ છો તો ભાઈ હું ફલાણા ભાઈ છું, ફલાણા બેન છું, ફલાણા આ છું. એ જે જાણવું છે મારે તમારે, તો એ જાણવા માટે હરિદ્વાર શાંતિકુંજથી આપણી સામે ડોક્ટર ચિન્મય ભલ્લી આવી રહ્યા છે. અને તમારી અંદર રહેલી જે કંઈ સુષુપ્ત શક્તિઓ છે એ શક્તિઓને જાગૃત કરવા માટે આજે આપણે સૌને મોકો મળ્યો છે. અને એ મોકાની અંદર ભાઈએ વાત કરી 3 દિવસ માટે, પણ બની શકે તો 2 દિવસ 1 દિવસ, બની શકે તો 2 દિવસ 1 દિવસ, કદાચ બીમાર પડ્યા તમે સ્કૂલે નહોતી શકો તો એવું માનીને પણ 1 દિવસ કે 2 દિવસ આવવા માટેનો પ્રયાસ કરજો. કારણ કે જે સમયની માંગ છે એ સમયની માંગ આજે એ ઊભી થઈ છે કે આજનો યુવા ધન જે ભટકી ગયો છે, જે અટકી ગયો છે, જે છટકી ગયો છે, એ યુવા ધનને આગળ કરવા માટે સાચો માર્ગ બતાવવા માટે આજે આપણે સૌ દેવતાઓ તો છીએ, અંદર રહેલો દેવત્વ જાગૃત કરવા માટેનો મોકો આપણને સૌને મળ્યો છે. અને આવો સમય હજારો વર્ષ પછી આવે છે. આપણે એમ થાય કે ભાઈ સ્વતંત્ર સંગ્રામમાં અમે હોત ને તો અમે લડાઈ કરે, સમય વહી રોક્યો. સમયની કિંમત છે. તમને અત્યાર સુધી તમે ભણશો નહીં, પછી 40-50 વર્ષ થશે પછી કે અમે ભણ્યા હોત તો પૂરું, સમય વહી રોક્યો. સમય કોઈની રાહ જોતો નથી. તો અહીંયા સ્વતંત્રતા વખતે જે લોકોએ લડાઈ કરી એ કરી ગઈ, ઇતિહાસ એનો અમર બની ગયો. તો અહીંયા ઋષિ એ વાતને સમજાવે છે કે આપ સૌની પાસે મોકો મળ્યો છે, આપ સૌએ એ આપણી અંદર રહેલી એ જે દેવત્વ છે એ શક્તિને ઉજાગર કરવા માટે આપણે સૌને પ્રયત્ન કરવો જોઈએ. અને એટલા માટે અમે આપ સૌને હું પ્રાર્થના કરીશ, આપના ક્લાસના સાહેબને વિભાજન સરને ખ્યાલ છે, જે કોઈ આપણા હેડ હોય એના હસ્તક તમારા બધાના ફોર્મ ભરાય. અને ઓછામાં ઓછા 1 દિવસ તો 3 દિવસ માટે આજે આ તમારી પાસે 3 દિવસ માંગવા એ બહુ ફોના કરતા એ બહુ વધારે મોંઘા છે. હે 50,000 રૂપિયા 95,000 લૂંટોલું છે, પણ તમારો સમય એ તમારી પાસે એના કરતાં પણ વિશેષ છે, સમય સોના કરતાં પણ વિશેષ છે. એટલા માટે અમે તમારા સંચાલકોને સાથે વાત કરશું કે 1 દિવસ માટે 2 દિવસ માટે પણ ફોર્મ ભરો અને એનો લાભ લેવો. બસ એટલું જ અમે આપ સૌની પાસે માગવા માટે આવ્યા છીએ. તમારી પાસે કોઈ પૈસા નથી જોતા, તમારું સંવિધાન જોઈએ છે. અને સંવિધાન એ આજના યુગનો મોટા મોટો ધર્મ છે. આજના યુગનો જો કોઈ ધર્મ હોય તો સંવિધાન. પૈસા તો બધા આપી દેશે, આ લઈ જાઓ વિદ્યાર્થીને આમ કરાવજો, પણ સમય કોણ આપશે? એટલા માટે ઋષિઓએ મહાપુરુષે પરમપિતા ગુરુદેવ અને મા ભગવતીએ આજના યુવાનોને જાગૃત કરવા માટે આજની યુવા પેઢી, હમણાં ભાઈએ કીધું કે આખા વિશ્વની અંદર જો યુવા ધન કોઈનામાં હોય તો ભારતની અંદર વિશેષ રૂપમાં 60-65%. અને અમેરિકાના પ્રમુખને તો સ્વીકાર કરવો પડ્યો કે અમેરિકાના યુવાનો નહીં લાગે ને તો ભારતના યુવાનો અમેરિકાને જપ્ત કરી લેશે. અને આજે કરે છે કોના દ્વારા? ઘણી બધી ટેકનોલોજી દ્વારા. આજે યુવાનો આપણે બધા ત્યાં ગયા છે, તો અમેરિકાના પ્રમુખને પણ સ્વીકાર કરવો પડ્યો કે જો અમેરિકાના યુવાનો નહીં લાગે ને તો ભારતના યુવાનો અહીંયા આવી અને આપણા દેશને જપ્ત કરી લેશે. મતલબ કે એની બુદ્ધિ, એની કૌશલ, એની કેલિબર એ ભારત દેશના યુવાનોમાં છે. અને દરેક વસ્તુ, દરેક વ્યક્તિ યુવાનોને જાગૃત કરે, ચાહે સ્વામિનારાયણ હોય, ચાહે યોગેશ્વર હોય, ચાહે કોઈ પણ ધર્મ સંપ્રદાયો, યુવાનોને એટલા માટે જાગૃત કરે છે કે આ જે કાર્યક્રમ ચાલી રહ્યો છે સંસ્કૃતિને ઉજાગર કરવાનું, એની પાછળ કાંઈક ને કાંઈક હોવું જરૂરી છે, નહીં તો સંસ્કૃતિ બચશે નહીં. આપણા ઋષિઓએ પોતાના હાડકા અને ખૂન પેલા કરી અને આપણી સંસ્કૃતિને સિંચી છે. આપણે એને વધારીને તો કાંઈ નહીં, પણ હાચવી રાખવું એ આપણું ધર્મ છે, આપણી સંસ્કૃતિ છે. આજે હાઈફાઈમાં, આજે ફેશન અને વ્યસનમાં આજનો યુવાન પતનના માર્ગે ગયો છે. એટલા માટે ઋષિઓને ચિંતા થઈ કે આ દેશ જે દેવ ગણાતો, આ દેશ જે એક વખત સોને કે ચીડિયા ગણાતો, આ દેશ જે ઋષિનો ગર્વ ગણાતો, એ દેશનું પતન થયું કે? પતનનું મૂળ કારણ છે વિચાર. મારા તમારા વિચાર બદલાના છે. સદયુગમાં માણસ કઈ 5 હાથવાળો કે 10 હાથવાળો કે 10 માથાવાળો નહોતો, 2 જ હાથ હતા, 2 જ પગ હતા, આ જ આંખ હતી, આ જ મુખ હતું. સતયુગની અંદર એ જ સૂર્ય હતા, એ જ ચંદ્ર હતા, એ જ ધરતી હતી, એ જ પહાડ હતા, એ જ નદીઓ હતી. કલયુગની અંદર બદલાનું શું? તો કે માત્ર બદલાનું છે મનુષ્યના વિચાર. અને વિચાર જ બીજ છે. ભગવાન યોગેશ્વરે ગીતામાં કહ્યું છે, માણસ જેવું વિચારે છે એવો જ
બને છે. સ્વામી વિવેકાનંદે પણ એ જ વાત કરી કે જેને જીવ બનવું હોય એવા વિચાર કરો, નેગેટિવ નહીં રાખતા પોઝિટિવ રાખો, હકારાત્મક રાખો. જેવો આઘાત એવો જ પ્રત્યાઘાત. એક્શન ઇઝ ઇક્વલ ટુ રિએક્શન, છે કે નહીં? તો સાયન્સ છે, ધર્મની અંદર અધ્યાત્મ છે, અને અધ્યાત્મની અંદર વિજ્ઞાન પણ જોડાયેલું છે. તમે એમ નહીં માનતા કે ધર્મના કામ કરે છે એની પછી વિજ્ઞાન નથી, એની પાછળ વિજ્ઞાન છે, અને સાયન્સ જ તર્ક તથ્યને પ્રમાણ આપી શકે છે. એટલા માટે અમે આપ સૌનો વિશેષ સમય નહીં લેતા, અમારા વિશેષ જે રજનીભાઈ એ તમને આખી કાર્યક્રમની રૂપરેખા અને આખો એ કાર્યક્રમ શા માટે બની રહ્યો છે અને ખાસ કરીને યુવાઓ માટે બની રહ્યો છે, એટલા માટે અમે યુવા ધનને જાગૃત કરવા માટે અમે આવ્યા છીએ. અહીંથી અમારે જુનાગઢ જવાનું છે, જુનાગઢથી વીરપુર છે. આ એક દિવસમાં 4-5 કાર્યક્રમો એટલા માટે રાખ્યા છે, થોડી સમયની પાબંદી રાખી છે. પરિવાર જનોને તો વિશેષ કંઈ કહેવાનું નથી, પણ જે ન્યુલી નવા જે યુવા જાગૃત થયા છે એને માર્ગ બતાવવા માટે, એટલે રાષ્ટ્રને ઉદ્ધાર કરવા માટે અને આજનો યુવા જાગૃત થાય એકમાત્ર ઉદ્દેશ છે. અમારે તમારી પાસે કોઈ પૈસા નથી જોતા, અમારે તમારી પાસે કોઈ દાન નથી જોતું, પણ તમે આવો, આવીને જો તો તમારો જે કંઈ સમય છે એ સમયનો સદુપયોગ થયો ગણાશે. તમે બે ત્રણ કલાક મોબાઈલમાં બેઠા જો, 2-3 કલાક યુટ્યુબમાં બેઠો, એના કરતાં જે તમે જોઈશો, માણસ નથી કહેતા કે આંખે જોયું એનું પ્રમાણ છે, સાંભળવા કરતાં તમે જોઈશો, અનુભૂતિ કરશો, એ જ મહત્વનું છે. તો વિશેષ સમય લઈ લેતા આપ સૌએ અમને ખૂબ ખૂબ સાંભળ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર, ખૂબ સારું. થેન્ક યુ. ભરતસિંહ બાપુને જ આપ સૌ ઓળખો છો, જેતપુરવાડા, બરોબર? પણ મારા યુવાનોને જોઈને કંઈક આનંદ ને ઉત્સાહ આવે છે, એટલે આમ પેલા આમ હરકી જે બોલી ગયો, બોલો ગાયત્રી માતા કી જય. હા, દીકરી બોલ છે, બોલો ગાયત્રી માતા કી જય. વટ કરો, એ ઉદત જમો વટ કરો, બોલો ગાય.